अनाज दड़े सुपरफाइन गरगंटी तो माइक्रोफाइन। जूनियर क्लार्क पेपर लीक मामले वधु एक आरोपी की धरपकड़, प्रदीप ने मोरारी सुधी ले जनार सरोज ने कराई धरपकड़। पेपर लीक की घटना पर अंकुश लावा सरकार, लावशे कायदो, विधानसभा सत्र में कायदो पसार कराशे। राज्य में हवे ठंडी थी मळी शके छे राहत, 24 कलाक में तापमान 2 थी 3 डिग्री घटी शके छे। अनाज दड़े सुपरफाइन गरगंटी तो माइक्रोफाइन। नमस्कार, आप जो रहा छो गुजरात प्राइम टाइम बुलेटिन, हूँ छु आपनी साथे झरणा सोनी। अने समाचारों मळी रह्या छे पेपर लीक अपडेट ना। पेपर लीक मामले वधु एक आरोपी की धरपकड़ करवामां आवी छे, सरोज नामनो शख्स सकंजामां आव्यो छे। प्रदीप ने मोरारी सुधी लई जनार व्यक्ति सरोज हतो। अत्यार सुधी में पेपर लीक केस में कुल 17 लोगों की धरपकड़ करी लेवाई छे। जी हाँ, 16 लोगों की धरपकड़ करी लेवामां आवी हती, वधु एक की धरपकड़ आजे करवामां आवी छे। आरोपी छे सरोज, सरोज नामनो शख्स सकंजा में आयो छे, जे प्रदीप ने मोरारी सुधी लई गयो हतो। एटले अत्यार सुधी जे आंकड़ो सामे आव्यो छे, पेपर लीक केस में 17 लोगों की धरपकड़ करी लेवामां आवी छे। तो आ तरफ मोरबी में जयसुख पटेल 7 दिवस रिमांड मंजूर थई चुक्या छे। मोरबी कोर्टे जयसुख रिमांड मंजूर कर्या छे। पोलीसे जयसुख पटेल 14 दिवस रिमांड की मांग करी हती। उल्लेखनीय छे कि झूलता पुल केस में आरोपी छे जयसुख पटेल। 7 दिवस सुधी पुलिस जयसुख की पूछपरछ करशे। कोर्ट में बन्ने पक्ष वकीलों की दलीलो थई। सरकारी वकीले कोर्ट में पालिका करार रजू कर्यो हतो। जयसुख पटेल वकील की कोर्ट में दलील, समग्र घटना अमारा असील ने दुख होवानुं तेओए जणाव्युं। तेओए कह्युं छे कि आ पुल सरकार हस्तक हतो, कंपनी की मालिकी नहोतो। मोरबी पुलिस द्वारा जयसुख पटेल गई काले सरेन्डर करता आज 24 कलाक बाद जे रजू करवामां आव्या हता, सरेन्डर कर्या बाद जेलमांथी कही शकाय के जयसुख पटेल जे छे जे ओरेवन एंडी जे झूलता पुल दुर्घटनामां चार्जशीटमां आरोपी तरीके पण छे त्याने रजू करवामां आव्या हता। रिमांडनी मांगणी साथे रजू करवामां आव्या ત્યારે સ્પેશિયલ જે પીપી છે તેમના દ્વારા જે કહી શકાય કે દલીલો કરવામાં આવી, ધારદાર દલીલો કરવામાં આવી, કઈ પ્રકારની દલીલો સાહેબ કરવામાં આવી અને કયા સ્ટેજ લેવામાં આવ્યા હતા જે રિમાન્ડ માંગવા માટેના? રિમાન્ડ મેળવવા માટેના આપણા જે મેઇન ગ્રાઉન્ડ હતા ત્યારે આપણે 2 ભાગ પાડેલા હતા કે અત્યાર સુધીમાં જે 9 આરોપીઓને એરેસ્ટ કરીને જ્યુડિશિયલ કસ્ટડીમાં છે એ લોકોએ પેટા કોન્ટ્રાક્ટથી કામ કરેલું હતું, એટલે એની જવાબદારી એટલા માટે ઠરે છે કે એને ખબર હતી કે અમે જે કામ કરીએ છીએ એનાથી બ્રિજની ક્ષમતા અને બ્રિજની જે શક્તિ છે એ વધવાની નથી, એટલા માટે એ લોકોને એ રીતના આરોપી બનાવેલા છે। પણ ઓરેવા ગ્રુપના જયસુખ પટેલે આ જે કોન્ટ્રાક્ટ કરેલો છે એમાં તો એમને ખ્યાલ જ હતો 2020થી કે આ તાર છે એ નબળો પડી ગયેલો છે અને એવું એને કલેક્ટરને લખેલું હતું, તેમ છતાં એમણે તાર બદલેલો નથી, એટલે એમણે જે કરેલું છે એ જાણકારી સાથે કરેલું છે કે આ બ્રિજ તૂટી શકે છે અને આટલા લોકો મરી શકે છે। પછી 500 લોકો, 450 લોકો એ સમયે બ્રિજ ઉપર હતા, જ્યારે એ બધાને ખબર જ હતી કે એક સમયે 100થી વધારે લોકો બ્રિજ ઉપર જાય તો આ બ્રિજ તૂટી શકે, કારણ કે 150 વર્ષ જૂનો છે। તેમ છતાં એમણે પોતે સૂચના આપીને 500 લોકોને જવા દીધા કે ટિકિટ કાપતો તો એને પોતાની રીતે જવા દીધા। સાહેબ, જે બચાવ પક્ષ દ્વારા જે દલીલો કરવામાં આવી હતી, જજમેન્ટ રજૂ કરવામાં હતા, આપે પણ તેમાં રિપ્લાય આપેલો હતો, કઈ પ્રકારના જે મહત્વના પાસાઓ મુદ્દાઓ હતા જેમાં તેના દ્વારા આપના દ્વારા દલીલો કરાઈ? નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે કહેલું છે કે રિમાન્ડ કેવા કેવા ગ્રાઉન્ડસર આપી શકાય, તો એમાં એમ કહ્યું છે કે કોઈ વ્યક્તિ છે એ મળી આવતો નથી, આરોપી છે એ મળી આવતો નથી, એના ગ્રાઉન્ડ ઉપર રિમાન્ડ ન આપી શકાય। પણ કોણ કોણ આમાં સંડોવાયેલ છે એવા ગ્રાઉન્ડ ઉપર રિમાન્ડ આપી શકાય, એટલે સુપ્રીમ કોર્ટે જે આપેલા છે ને કે કસ્ટડી કો આમાં કોણ કોણ કોઈ માણસ ક્યાં સંતાયેલો છે એના ગ્રાઉન્ડસર રિમાન્ડ ન આપી શકાય, કોઈને કન્ફેશનલ સ્ટેટમેન્ટ લેવું છે એના ઉપર રિમાન્ડ ન આપી શકાય, એટલે આપણે કહ્યું કે આમાંની 3 જે સુપ્રીમ કોર્ટે કીધું છે એમાંની એકી બાબત માટે અમે રિમાન્ડ માગતા જ નથી। હાલ પોલીસે 14 દિવસના રિમાન્ડ માગ્યા હતા, કેટલા રિમાન્ડ આપ્યા અને ફર્ધર રિમાન્ડની કઈ પ્રકારની પ્રોસિજર છે? 14 દિવસના રિમાન્ડ માગેલા હતા અને 8 ફેબ્રુઆરી સુધી કોર્ટે રિમાન્ડ આપેલા છે, એટલે 7 દિવસના રિમાન્ડ આપેલા છે। મેક્સિમમ રિમાન્ડ છે એ 14 દિવસના કોર્ટ આપી શકે, પણ એ 15 દિવસની અંદર થવું જોઈએ। હવે 8 તારીખે જો એમ લાગે કે હજી વધારે રિમાન્ડની જરૂર છે તો પ્રોસિક્યુશન ફરીથી વધુ 2-4 દિવસ 5 દિવસના રિમાન્ડની માગણી કરી શકે છે, અને કાંઈ ન હોય કે આટલા જોતા પુરાવા મળી જતો હોય તો 8 તારીખે પૂરું થઈ જાય।
ચોક્કસથી જે સરકારી જે સ્પેશિયલ પીપી જેને નિમવામાં આવે છે, જે વોરા સાહેબ છે, જે એડવોકેટ, જે સિનિયર એડવોકેટ પણ રહી ચૂક્યા છે, ત્યારે ખાસ કરીને જયસુખ પટેલને રિમાન્ડ આપવા અને ન આપવા વચ્ચે જે ધારદાર દલીલો થઈ હતી, તો 3થી વધુ જજમેન્ટો પણ રજૂ થયા હતા, ત્યારે હાલ 8 ફેબ્રુઆરી એટલે કે 7 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે અને જરૂર લાગશે તો 7 દિવસ બાદ એટલે કે 8મી ફેબ્રુઆરીએ પોલીસ દ્વારા રિમાન્ડ પૂર્ણ થતા રજૂ કરતા ફર્ધર રિમાન્ડની જરૂર લાગશે તો ફરી રિમાન્ડ માગવામાં આવશે. અતુલ જોશી, ડિજિટલ ગુજરાતી, મોરબી. ગોંડલના લાલચટક મરચાથી ખેડૂતો થઈ રહ્યા છે માલામાલ, તો લાલ મરચાની તીખાશથી જનતાની આંખમાંથી નીકળી રહ્યા છે આંસુ. લાલ મરચાથી ઉભરાયું છે ગોંડલનું માર્કેટ યાર્ડ. યાર્ડમાં લાલ ચટાક મરચાથી ગોંડલનું યાર્ડ થઈ ગયું છે લાલ લાલ. જ્યાં નજર કરો ત્યાં જોવા મળી રહ્યા છે મરચા જ મરચા. ક્યાંય પગ મૂકવાની પણ જગ્યા નથી. દેશ વિદેશમાં વિખ્યાત ગોંડલના લાલ મરચાની ફોરમથી ગોંડલ મહેકી ઉઠ્યું છે, કેમ કે ગોંડલમાં આસપાસના વિસ્તારમાં આ વખતે ખેડૂતોએ મોટી માત્રામાં લાલ મરચાનું વાવેતર કરતા ગોંડલ યાર્ડ લાલ મરચાથી ઉભરાયું છે. દેશ વિદેશના લોકોને દાઢે લાગેલી લાલ મરચાની તીખાશથી જનતાની આંખમાંથી આંસુ આવી રહ્યા છે. લોકોને મરચાના ભાવ રડાવી રહ્યા છે, તો મરચા પકવતા ખેડૂતો થઈ રહ્યા છે માલામાલ. ગોંડલિયા મરચાના ભાવમાં મોટો વધારો થયો છે. એક મણે આશરે 1000 થી 1500 રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને મળી રહ્યો છે. મળવાની ભાવ એમ છે કે 4000 ઉપર ની રેન્જ છે મારી. રેશમ પટો હે આ વર્ષે મેં હવા વિઘન મરચી વાવી હતી, 55 મરચું વેચેલ છે. અરે વૈધુ મારા ગેવા કરતા ગયા વર્ષે 20 કિલો મરચાના ભાવ 2500 થી 3000 રૂપિયા સુધી મળતા હતા, જ્યારે આ વર્ષે 20 કિલો મરચાના ભાવ 3500 થી 4000 રૂપિયા સુધી મળી રહ્યા છે. આ વખતે સારા ભાવ મળવા પાછળનું કારણ એ પણ છે કે ગોંડલનું મરચું આ વખતે અન્ય દેશોમાં વધુ એક્સપોર્ટ થયું છે, તેમજ પ્રમાણમાં ઉત્પાદન ઓછું છે, જેથી આ મરચાના ભાવ મળી રહ્યા છે. આ ગયા વખત ગયા વર્ષ કરતા આ વર્ષે સરેરાશ ખેડૂતોને 1500, 2000, 2500 રૂપિયા જેવા વધારે ભાવ મળી રહ્યા છે. ગયા વખતે અમારે મરચાના ભાવ 2000 થી લઈને 3500 રૂપિયા સુધી બહુ સારો વકલ હોય તો જાતા હતા. એ એવરેજ અત્યારે 2500 થી લઈ અને ઊંચામાં 5000 5500 લગીન સુધી જાય છે. ગોંડલ પંથકમાં અલગ અલગ મરચાનું ઉત્પાદન થાય છે, જેમાં રેશમ પટ્ટો, ઘોલર મરચું, સાનિયા મરચું અને દેશી મરચા સહિતની વિવિધ વેરાયટીના મરચાનું ઉત્પાદન ગોંડલના ખેડૂતો મેળવતા હોય છે. તો ગોંડલમાં રાજ્યના તેમજ રાજ્ય બહારના વેપારીઓ પણ અહીંયા મરચાની ખરીદી કરવા માટે આવે છે. ખેડૂતો માટે ચોક્કસથી એક આનંદની વાત કહી શકાય, તો બીજી તરફ લોકો માટે એક ચિંતાની પણ વાત કહી શકાય, કેમ કે આ વખતે જે છે તેમને લીલી જે લાલ ચટણી હોય છે એમની વધુ કિંમત ચૂકવવી પડશે, ત્યારે લોકોને પણ મોંઘવારીના માર વચ્ચે જે છે વધુ એક વખત માર સહન કરવો પડશે. હાર્દિક જોશી, News18 ગુજરાતી, ગોંડલ. આણંદ પાલિકાની બેદરકારીના પાપે 308 પરિવારોના ઘરના ઘરનું સપનું અધૂરું રહ્યું છે. બનેલા આવાસ ખંડેર બની જતા કરોડો રૂપિયાનું થયું આંધણ. આવાસમાંથી આવી રહી છે ભ્રષ્ટાચારની વાસ. ઠેર ઠેર જોવા મળી રહ્યા છે કચરાના ઢગલા. જર્જરિત બને આવાસ, ભ્રષ્ટાચારનો વાસ. ગરીબોના આસિયાના અસામાજિક તત્વોનો અડ્ડો બન્યા. ગરીબોનું ઘરના ઘરનું સપનું 7 વર્ષે પણ અધૂરું. કરોડો રૂપિયાનું આંધણ, 308 પરિવારોનું ઘરનું સપનું ધૂંધળું બન્યું. આણંદ નગરપાલિકાની પોલ ખોલી રહ્યા છે આ દ્રશ્યો. આણંદમાં 300 થી વધુ ગરીબ પરિવારને પોતાનું ઘર મળે તે માટે 2015માં આવાસ યોજના બનાવી તો છે, પરંતુ કોન્ટ્રાક્ટર્સ સાથેની મડાગાંઠમાં કામ અટક્યું અને પાલિકાની બેદરકારીથી 308 પરિવારોના ઘરનું સપનું અધૂરું જ રહ્યું છે. 7 વર્ષ સુધી પાલિકાના પાપે અહીં કોઈ કામગીરી જ કરવામાં ન આવતા આજે આવાસ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયા છે. આવાસ ખંડેર બન્યા છે. આવાસમાં છવાઈ ગયું છે ગંદકીનું સામ્રાજ્ય. લુખ્ખા તત્વો આવાસ યોજનાના બારી બારણા પણ કાઢી ગયા. છત પણ મોતની છત બની ગઈ છે. હવે આવાસમાં ભ્રષ્ટાચારનો વાસ હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
નગરપાલિકાના અણધણ વહીવટના લીધે થયેલું કામ એ પણ ખંડેર થવા પામેલું છે. બીજું કે 300 થી 500 મકાનોની આજુબાજુ છે એટલે 300 થી 500 પરિવારને આશરો મળે તેવા મકાનો અત્યારે જર્જરિત હાલતમાં અહીંયા છે. અત્યારે મકાન બધું કાટ ખવાઈ ગયો છે, બધા લોકો બારી બારણા બધું નાખી ગયા, બધું કાઢી ગયા છે, એની ગટર લાઈન બધું આથી ફરું બ્લોક બ્લોક બધું સાફ કરી નાખ્યું છે. બીજું આની અંદર નરી ઉધે બુધે બધું આવ્યું છે. આ મકાન માટે લાભાર્થીઓ પાસેથી રૂપિયા 70,000 ડિપોઝિટ પણ લેવામાં આવી હતી. અહીં 7 બ્લોકમાં કુલ 308 મકાન બનાવવામાં આવ્યા હતા, પરંતુ 5 વર્ષથી આ પ્રોજેક્ટની કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે, જેના કારણે લાભાર્થીઓ છતે આવાસે અહીં તહીં ભટકી રહ્યા છે. જ્યારે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે અહીં પહોંચી તો જાણે કોઈ દારૂનો અડ્ડો બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ઠેર ઠેર દારૂની બોટલો અને હુક્કા મળી આવ્યા. અહીંયા અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે, બાળકો અહીંયા જે આવીને બેસી રહે છે, બધા નશાના રવાડે ચડે છે, બગડે છે. માટે અમારી ગુજરાત સરકારને અને આણંદ નગરપાલિકાને વિનંતી છે કે આવાસોનું તાત્કાલિક સમારકામ કરી અને યોગ્ય નિરાકરણ લાવી અને જે તે વ્યક્તિઓને આ ગરીબોને પરિવારોને આ મકાનો ફાળવવામાં આવે. આ અંગે જ્યારે નગરપાલિકાના સત્તાધીશોને પૂછવામાં આવતા પોતે જાણે દૂધે ધોયેલા હોય તેમ દોષનો ટોપલો કોન્ટ્રાક્ટર પર ઢોળી દીધો. કોન્ટ્રાક્ટરે કામ છોડી દેતા આ હાલત બની હોવાનો આક્ષેપ કર્યો. કોન્ટ્રાક્ટરે આ મકાનો પૂર્ણ થઈ નગરપાલિકાને સુપ્રત કરેલ ન હતા. એ દરમિયાન ત્યાંના સ્થાનિક જે તત્વો હોય છે ત્યાં તોડફોડ કરી અને જે કંઈ બારી બારના દરવાજા વાયરિંગ હતું એની તોડફોડ કરેલી છે અને તોડફોડ કરેલ હોવાના કારણે અમે જે તે લાભાર્થીઓને જે તે વખતે સોંપી શકાય નહોતી. એક તરફ કેન્દ્ર સરકાર ગરીબોને ઘરના ઘરનું સપનું સાકાર થાય તે માટે યોજનાઓ ચલાવી રહી છે, બીજી તરફ દીવા તળે અંધારા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પાલિકાની બેદરકારીના પાપે પ્રોજેક્ટ અધૂરો રહેતા 308 પરિવારોનું ઘરનું સપનું ધૂંધળું બન્યું છે. જનક જાગીરદાર, ન્યૂઝ 18 ગુજરાતી, આણંદ. ફાટક મુક્ત ગુજરાતના મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, પરંતુ છોટાઉદેપુર જિલ્લાનું બોડેલી નજીકનું ઢોકલિયા રેલવે ફાટક દાવા પોકળ સાબિત કરે છે. આ ફાટક બન્યું છે માથાના દુખાવા સમાન. ગુજરાત ફાટક મુક્ત કરવું છે અને એના સંદર્ભમાં આ બોડેલી છોટાઉદેપુર સ્ટેટ હાઈવે નું ફાટક દૂર કરી અને ઓવરબ્રિજ બનાવવા 50 કરોડ રૂપિયા આજે રાજ્ય સરકારે જાહેરાત કરી છે. આ વાતને આજે 3 વર્ષ થઈ ગયા. ચૂંટણી પૂર્ણ થઈ ગઈ, નવી સરકાર રચાઈ ગઈ, તેને પણ 2 મહિના થઈ ગયા, પરંતુ તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપેલો વાયદો પૂર્ણ ન થયો. બોડેલી ફાટક મુક્ત તો ન થયું, પરંતુ ફાટક જરૂર મુશ્કેલીયુક્ત બની રહ્યું છે. બોડેલીનું ઢોકળિયા રેલવે ફાટક અહીંની જનતા માટે માથાના દુખાવા સમાન બની ગયું છે. અહીંથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે. વારંવાર ફાટક બંધ થવાના કારણે ફાટકની બંને બાજુ 1-1 કિલોમીટર લાંબી લાઇન લાગે છે. ફાટકની સમસ્યાના કારણે ઘણીવાર તો એમ્બ્યુલન્સમાં જ દર્દીના મોત થાય છે. જ્યારે બોડેલીની અંદર 4 વખત 4 ટાઈમ દિવસની અંદર રેલવે આવે છે ત્યારે આ ફાટક બંધ કરી દેવામાં આવે છે, જે દરમિયાન ઘણી બધી એમ્બ્યુલન્સો પણ ફસાય છે અને ઘણા બધા લોકોને જીવના જોખમો પણ થાય છે. તો આ સમસ્યાને વહેલી તકે સરકાર નિવારણ લાવે તેવી અમે બોડેલીના ગ્રામજનો થકી અપેક્ષાઓ છે. ટ્રાફિક અહીં 15 થી 20 કિલોમીટર 20 મિનિટ થઈ અહીં અમે બે ઊભા છે. અમાર ક્યાં ઊભા છે? ફાટકે રેલવે આવે છે એટલે ફાટક બંધ છે, એના માટે ઊભા થઈ ગયા. બીજી તરફ લોકો સવાલ કરી રહ્યા છે કે છોટાઉદેપુર કાર્યક્રમમાં બોડેલી ફાટક પર ઓવરબ્રિજ બનાવવા 50 કરોડની જાહેરાત કરી હતી તો તેનું શું થયું? લોકો આ અંગે રજૂઆત કરીને થાકી ગયા, પરંતુ નિંભર તંત્રના પેટનું પાણી હલતું નથી. અને આ ઓવરબ્રિજ નહીં બને તો અમારે અહીંયા ઇમરજન્સીમાં આવતી એમ્બ્યુલન્સની અંદર પેશન્ટોને રસ્તામાં મૃત્યુ પામી જવા પડે છે એવા કિસ્સો અમે નજરો સમક્ષ જોઈ રહ્યા છે. ત્યારે સરકારશ્રીને અમારી વેદના છે, લાગણી છે કે આ વહેલી તકે આ પ્રજાની માંગ પૂરી કરે અને ઓવરબ્રિજનું કામ હાથ પર લે. એમાં ઘણા બધા અકસ્માત થાય છે, કેટલા એમ્બ્યુલન્સમાં લોકો મરી જતા હોય છે. અરે અમારા છોટાઉદેપુર જિલ્લામાં આ વિકાસ કેમ નહીં થતો? કે પુલ 5 વર્ષથી કહીએ તો બીજું પુલ કેમ નહીં બનતો? ઓવરબ્રિજ કેમ બનતો નથી? તેની માંગ પબ્લિકમાં ઉઠી છે અને ખરેખર આ માંગ વ્યાજબી છે અને હવે આ પુલ બનવો જ જોઈએ. મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર તરફથી આવતા વાહનોને અવર જવર માટે આ એકમાત્ર રસ્તો છે, જેથી દરેક રાજ્યના વાહનો આ એકમાત્ર ફાટક પરથી પસાર થાય છે.
દિવસમાં 4-5 વાર ફાટક બંધ થાય છે, જેથી તંત્રની આળસના કારણે હાલ તો ફાટક લોકોના માટે માથાના દુખાવા સમાન બની ગયું છે. ફાટક પર જામતું ટ્રાફિક સરકારના ફાટક મુક્ત ગુજરાતના દાવાની પોલ ખોલી રહ્યું છે. સહેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. પાલનપુરમાં અર્બુદા રજત જયંતિ મહોત્સવને લઈને હજારો મહિલાઓએ 5 લાખથી વધુનો બનાવ્યો લાડુનો પ્રસાદ. ધમધમી રહ્યા છે રસોડા, બની રહી છે રસોઈ, મીઠા મધુરા લાડુની ફોર્મથી મહેકી રહ્યું છે વાતાવરણ. હજારો મહિલાઓ બનાવી રહી છે ગોળ ગોળ લાડુ. મોઢામાં પાણી લાવી દેતા દ્રશ્યો છે અર્બુદા રજત જયંતિ મહોત્સવના. બનાસકાંઠાના પાલનપુરમાં શરૂ થયેલા અર્બુદા રજત જયંતિ મહોત્સવમાં સૌથી મોટા સહસ્રચંડી 108 કુંડી યજ્ઞને લઈને મહાપ્રસાદ બનાવવા માટે બહેનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આસપાસના ગામડાઓમાંથી ઉમટી પડેલી 5,000થી વધુ મહિલાઓએ મહાપ્રસાદ માટે ઘીમાં લથબથ ચૂરમાના લાડુ બનાવ્યા. એક દિવસમાં 5 લાખથી વધુ લાડુ બનાવ્યા. બનાસકાંઠા ચૌધરી સમાજની 5,000થી વધુ બહેનોએ યજ્ઞશાળામાં પણ લીપણનું કામ કર્યું હતું. જવારા વાવી અને ઉત્સાહથી આ કામમાં ભાગ લીધો હતો. સૌ પ્રથમ લીંપણનો કાર્યક્રમ રાખ્યો હતો. લીંપણમાં 5,000થી પણ વધુ બહેનો હતી. તે 2 કલાકમાં ખાસી બધી મોટી જગ્યા લીંપી અને બહુ સરસ રીતે આયોજન કર્યું હતું તેનું. એના પછી જવારા વાવણીનું રાખ્યું, તો જવારા વાવી અને નાચ ઢોલ સાથે બધું કાર્યક્રમ તે પૂરો પાડ્યો. આજે ભોજન પ્રસાદ નિમિત્તે લાડુ બાંધવાના હતા, તો ગામડાઓમાંથી ઉત્સાહથી બસો પણ ભરાઈને આવી છે. 5,000થી પણ વધુ બહેનો છે, 5,000થી વધુ બહેનો સવારથી કામ કરે છે. જે પહેલાં લીંપણનું કાર્યક્રમ હતું, એના પછી જવારાનું કાર્યક્રમ હતો અને આજે મહેંદીનો કાર્યક્રમ છે. ત્યાં જવારામાં અને લીંપણમાં પણ બનાસકોટાની બહેનો, ચૌધરી બહેનો ઘણી 3-4 હજાર સંખ્યામાં તે અહીંયા બહેનો હાજર રહી અને બહુ ઉત્સાહથી સારું એવું કામ કર્યું. અર્બુદા રજત જયંતિ મહોત્સવમાં સમગ્ર દેશભરમાંથી 10 લાખથી વધુ ચૌધરી સમાજના ભાઈઓ બહેનો સહિત અન્ય સમાજના લોકો જ્યારે આ યજ્ઞના દર્શન માટે ઉમટશે. આ સમગ્ર કામગીરી દરમિયાન ભોજન પ્રસાદ પીરસવા સહિતની સેવામાં મહિલાઓ ખડે પગે છે. આગામી 2 દિવસમાં 1 લાખ લોકો સાથેની શોભાયાત્રા તેમજ 50,000 બહેનો મહેંદી મૂકશે. 51,000 ભક્તો એક સાથે માં અર્બુદાની આરતી કરશે, તેમજ જિલ્લાના દરેક ગામમાં સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાશે. માતાજીનો પ્રસાદ બનાવવા માટે, લાડુ વાળવા માટે ગઈકાલે અમે અમારી બહેનોને સમાચાર આપ્યા હતા. એ સમાચાર આપતાની સાથે આજ વહેલી સવારથી તમામ બહેનો અહીંયા મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં ઉમટી પડી છે અને સવારથી કામે લાગી ગયા છે. બધું કામ ભાઈઓનું કામ પણ બહેનો કરે છે અને ઉત્સાહભેર કરે છે. લાડુ વાળે છે, લાડુ ગોઠવવાનું કામ કરે છે, અહીંથી મટીરિયલ લઈ જવાનું કામ કરે છે. અર્બુદાના ઉત્સવની મહેંદી મૂકી છે, માના નામના પીક બનાવ્યા છે, કોઈએ યજ્ઞ બનાવ્યો છે, કોઈને માં અર્બુદા લખી છે, તો કોઈને સાથિયા પૂર્યા છે. આજે અમે ખુશી ખુશીથી માના નિમિત્તના પ્રસંગે બધાએ મહેંદી મૂકી છે. 5 તારીખ સુધી પાલનપુરમાં અર્બુદા મહોત્સવમાં 3, 4 અને 5ના રોજ 108 સહસ્ર કુંડની યજ્ઞ કરવામાં આવશે, જેમાં 500થી વધુ વિદ્વાન પંડિતો શાસ્ત્રોક્ત વિધિથી યજ્ઞ કરાવશે. દેશના વિવિધ રાજ્યોમાંથી 4 વેદોના જાણનાર પ્રખર પંડિતો યજમાનોને મહાયજ્ઞમાં આહુતિ અપાવશે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. મહેસાણામાં લીંબુના ઉત્પાદનનું જે હબ બન્યું છે, લીંબુની ખેતીથી ખેડૂતો થઈ રહ્યા છે માલામાલ. મહેસાણાના ખેતરોમાં ઝૂલી રહ્યા છે લીંબુ. લીંબુના ખેતરથી લહેરાયા છે ખેતરો. લીંબુના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે આવ્યું મહેસાણા. જી હા, મહેસાણા રાજ્યમાં સૌથી વધુ લીંબુનું ઉત્પાદન કરતો જિલ્લો બન્યો છે. રાજ્યના સૌથી વધુ 30% લીંબુનું ઉત્પાદન કરતા મહેસાણા અવ્વલ નંબર પર આવ્યું છે. અંદાજે 13,500 હેક્ટર જમીનમાં 1,90,000 મેટ્રિક ટન લીંબુનું ઉત્પાદન નોંધાયું છે. અહીંયા થઈ રહેલા નિકાસલક્ષી લીંબુના વાવેતરથી ખેડૂતોને મોટા પ્રમાણમાં લાભ મળી રહ્યો છે. સાનુકૂળ વાતાવરણથી ખેડૂતો લીંબુનું મબલખ ઉત્પાદન કરી રહ્યા છે. મહેસાણા જિલ્લામાં એક તો એક જે લીંબુના પાકને જે માફક આવે છે, ઠંડુ અને સૂકું વાતાવરણ જે છે એ, અને બીજું અહીંની જમીન લીંબુના પાક માટે ખૂબ જ સારી રીતે આપણે એમાં લીંબુનું ઉત્પાદન થઈ રહ્યું છે.
ખેડૂતોને લીંબુના પાકનું વાવેતર, રોગ જીવાત નિયંત્રણ, હાર્વેસ્ટિંગ, વેચાણ વ્યવસ્થા અને વર્ષો જૂની લીંબુની વાડીઓનું નવીનીકરણ તેમજ લીંબુ પાકમાંથી બનતી વિવિધ બનાવટો ઉપર વ્યાખ્યાન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે, જેની સીધી અસર લીંબુના ઉત્પાદન પર જોવા મળી અને લીંબુનું ઉત્પાદન રાજ્યમાં સૌથી વધુ મહેસાણામાં નોંધાયું છે। અત્યાર સુધી પીળી, ગ્રીન અને લાલ કોબી તો જોઈ હશે, પરંતુ ભરૂચમાં પ્રગતિશીલ ખેડૂતોએ કરી છે એક અનોખી જાતની કોબીજનું વાવેતર। ભરૂચ સ્થિત નવસારી કૃષિ વિદ્યાલયમાં અનોખી કોબીનું વાવેતર। ગંઠ કોબીનો પાક તૈયાર કરવામાં આવ્યો। સૌ પ્રથમ મક્તમપુર સ્થિત યુનિવર્સિટીમાં ઉત્પાદન, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન અને સારી આવક મેળવી શકાશે। જી હા, ભરૂચના મક્તમપુર સ્થિત આવેલી નવસારી કૃષિ વિદ્યાલયે ખેડૂતોના હિતમાં ઓછા ખર્ચે વધુ કમાણી કરતી ખેતી પદ્ધતિનું સંશોધન કરતી રહી છે। ત્યારે હવે મૂળ ઉત્તર યુરોપિયનની જાત જે કાશ્મીર, હિમાચલ પ્રદેશ સહિત ઉત્તર ભારતના ઠંડા પ્રદેશમાં થાય છે તે કોબીનું વાવેતર કર્યું છે। નલ ખોલ ગંથ કોબીનું બિયારણ કાશ્મીર, હરિયાણા તેમજ હિમાચલ પ્રદેશમાંથી લાવી તેને ઉછેરી સફળતાપૂર્વક સફેદ અને જાંબલી કલરના ગાંઠ કોબીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે। તો ભરૂચમાં અમે આનો અખતરો કર્યો કે જેમાંની જે વેરાયટીઓ છે, અમે હિમાચલ પ્રદેશથી બે વેરાયટી લાવેલા હતા અને બે વેરાયટી જમ્મુ કાશ્મીરથી લાવેલા હતા। આ બંને વેરાયટીઓમાં એક જે કહેવાય સફેદની વેરાયટી છે અને બીજી જે છે એ જાંબલી પ્રકારની જેની જાત છે। નોલ ખોલ ગંથ કોબીનો પાક ઓછા ખર્ચે વધુ ઉત્પાદન આપનારો પાક છે, જે 55-60 દિવસમાં તૈયાર થઈ જાય છે। જાંબલી રંગના નોલ ખોલમાં એન્થોસાયનિનનું પ્રમાણ ભરપૂર હોય છે, જે મગજ, હૃદય અને આંખોને ફાયદો કરે છે અને કેન્સરથી બચાવે છે। ડાયાબિટીસ પ્રકાર 2નું જોખમ ઘટાડવા સાથે ત્વચાનું આરોગ્ય સુધારે છે। એ ઓછા સમયમાં શરૂ થનાર પાક છે અને ઓછા સમયમાં આપણે વધુ ઉત્પાદન નજીવા ખર્ચામાં, લગભગ હેક્ટર દીઠ 40-50 હજાર મેક્સિમમ ખર્ચામાં વધુ ઉત્પાદન આપણને મળી શકે છે।